इंजेक्शन मामले सरकारे स्पष्टता करी छे। म्यूकोरमाइकोसिस ने महामारी जाहिर करी तेनी विगतो आपी इंजेक्शन नुं वितरण केन्द्र सरकार ना नियंत्रण मां छे। 14 થી 45 વર્ષના લોકો માટે 2.5 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો। ઇન્જેક્શન હોસ્પિટલને મળે તે માટેની પોલિસીની વિગતો આપી। મ્યુકોરમાઇકોસિસ સામે લડવા માટે લીધેલા પગલાં જણાવ્યા। દરેક જિલ્લામાં મ્યુકોરમાઇકોસિસ માટે અલગ બોર્ડ બનાવવામાં આવ્યો છે। રાજ્યની તમામ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસની માર્ગદર્શિકા પહોંચાડી સારવાર માટે આઈસીએમઆર એમ્સ દિલ્હી સાથે સતત સંપર્કમાં છીએ। તાલુકા જિલ્લા સ્તરે આરટીપીસીઆર કલેક્શનની સરકારે આપી છે વિગતો। ગુજરાત સરકારે હાઈકોર્ટને જણાવ્યું 107 જેટલી લેબમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે। જિલ્લા પ્રમાણે સરકારી પીપીપી અને પ્રાઇવેટ આરટીપીસીઆર ટેસ્ટિંગ લેબોરેટરીની પણ ગુજરાત સરકારે વિગતો આપી। આ ઉપરાંત સીએસસી અને પીએસસીના સ્ટાફની વિગતો પણ આપવામાં આવી। ગુજરાત સરકારે કરેલા એફિડેવિટમાં ગત 15 દિવસમાં કરેલા કોવિડ ટેસ્ટિંગના આંકડા આપ્યા છે। રાજ્યમાં કોવિડ 19ની વેક્સિન આપવામાં આવે તેવી વિગતો પણ આવી, તેમજ અનાથાશ્રમ અને ઘરડા ઘર તથા નારી સંરક્ષણ ગૃહ તેમજ રિમાન્ડ હોમમાં વેક્સિનની પ્રાયોરિટીની વિગતો રજૂ કરી। આ ઉપરાંત રાજ્ય સરકારે મ્યુકોને મહામારી જાહેર કરી છે તેની વિગતો આપી। રાજ્ય સરકારે મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલને મળી રહે તે માટેની પોલિસી વિગતો હાઈકોર્ટને રજૂ કરી છે। આશકા જાનીએ મતલબ ફૂલલાઇન પર જોડાઈ ગયા છે। આશકા, આજે જે સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે તેને લઈને આજે સુનાવણી થવાની છે। સવાલોનો ફરી એકવાર સામનો કરવો પડશે, પરંતુ તે પહેલા જ રાજ્યમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને અમે પૂરતી તમામ કોશિશો કરી રહ્યા છીએ તેવું સરકારે સ્પષ્ટ કર્યું છે। જે ચોક્કસ દીક્ષિતા, જે સુઓ મોટો થયેલી છે કોરોના મામલે, તે મામલે આજે રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે 65 પાડનાનું જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે તેની ઉપર આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। જે રીતે વાત કરીએ સોગંદનામાની, તો સોગંદનામામાં અગાઉ જે વાતો કરવામાં આવી હતી એ જ વાતો આ વખતે પણ કરવામાં આવી છે કે રાજ્ય સરકાર જોડે પૂરતી તૈયારીઓ છે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા, અને બીજી રીતે એમને સ્પષ્ટતા કરી છે સોગંદનામામાં કે મ્યુકોરમાઇકોસિસ જે બીમારી છે તેને લઈ અને જે ઇન્જેક્શન છે ઇલાજ માટેના તેનો જથ્થો પણ હવે કેન્દ્ર સરકાર હસ્તક છે, અને કેન્દ્રમાંથી જે જથ્થો આવશે તે પ્રમાણે દર્દીઓને તેની સારવાર આપી શકાય તે રીતની વ્યવસ્થા કરવામાં આવશે। ખાનગી હોસ્પિટલોમાં જેમ રેમડેસિવિર ઇન્જેક્શન કોવિડ માટેના ખાનગી હોસ્પિટલમાં સીધા પહોંચાડવામાં આવતા હતા, તે જ રીતે મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શન પણ સીધી રીતે પહોંચાડવામાં આવશે। બીજી તરફ તેમણે વાત કરી છે ગ્રામ્ય વિસ્તારોમાં ટેસ્ટિંગની, તો 107 જેટલી લેબ છે કે જ્યાં 24 કલાક ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, પરંતુ સોગંદનામામાં કેટલો સમયમાં રિપોર્ટ આવે છે તે અંગેની કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી। તે સિવાય ગત મુદતમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યા હતા કે જે નારી સંરક્ષણ ગૃહ છે, બાળ ગૃહ છે, વૃદ્ધાશ્રમ છે, ત્યાં વેક્સિન અને ટેસ્ટિંગને લઈને શું વ્યવસ્થા કરવામાં આવી છે, તો સોગંદનામામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે મેડિકલનો સ્ટાફ ત્યાં ખાસ તૈનાત કરવામાં આવશે અને ત્યાં તે લોકોને, તમામ લોકોને વેક્સિન અને ટેસ્ટિંગ કરવામાં આવશે। આ રીતની અનેક રજૂઆતો કરવામાં આવી છે, કેટલો વેક્સિનનો જથ્થો આવી રહ્યો છે તે અંગેની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે। અગાઉ જે 4 થી 5 સોગંદનામા થયા છે તે જ વાતને અહીંયા ફરી એકવાર વાગોળવામાં આવી છે। આજે આ મામલે રાજ્ય સરકારનું જે સોગંદનામું છે તે મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવાની છે। હવે જોવાનું છે કે આજે હાઈકોર્ટનું શું વલણ રહે છે, અને જે છેલ્લા 3 મુદતથી જે દલીલ ચાલી રહી છે તમામ એડવોકેટ તરફથી, એડવોકેટ એસોસિએશનના જે એડવોકેટ હાજર થયા છે કે હોસ્પિટલોમાં પૂરતી પ્રાથમિક સુવિધાઓ નથી, સ્વચ્છતા નથી, તે મામલે પણ આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાય તેવી શક્યતાઓ છે। બિલકુલ, આભાર આશકા સમગ્ર વિગત બદલ। તો હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે। સરકાર પ્રત્યેનું હાઈકોર્ટનું વલણ કેવું રહેશે, ફરી એકવાર નારાજગી વ્યક્ત કરશે, ફરી એકવાર સવાલોનો સામનો કરવો પડશે, તે સુનાવણી બાદ જ ખબર પડશે। દેશભરમાં વધતા મ્યુકોરમાઇકોસિસના કહેર વચ્ચે મ્યુકોરમાઇકોસિસ અંગે એમ્સનું મોટું નિવેદન છે। બ્લેક, વ્હાઇટ અને યલો ફંગસ વિશે એમ્સના ડાયરેક્ટરની સ્પષ્ટતા, અલગ રંગોથી નવી ઓળખાણ આપવી એ ખોટી વાત છે ડોક્ટર રણદીપ ગુલેરિયાનું આ નિવેદન। સ્પષ્ટ કરવાથી ફેલાતો નથી બ્લેક ફંગસ, સાફ સફાઈનું ધ્યાન રાખો, ઉકાળેલું પાણી પીવો। જ્યાદાતર અભી જો દેખા જા રહા હૈ વો મ્યુકોરમાઇકોસિસ હૈ, ઓકેઝનલી કેન્ડિડા ઇન્ફેક્શન ઓર એસ્પરજિલસ ઇન્ફેક્શન લંગ્સ મે પાયા જા રહા હૈ। जैसे मैंने पहले भी कहा था, म्यूकर जो है एक फंगस इन्फेक्शन है जो मेनली सॉइल में देखा जाता है, एनवायरनमेंट में है,
और इट इज नॉट अ कम्युनिकेबल डिजीज, यानी कि एक व्यक्ति से दूसरे व्यक्ति को वैसे नहीं फैलता है जैसे कोविड फैलता है। तो अगर एक व्यक्ति एक को जिसको म्यूकर माइकोसिस है और किसी व्यक्ति के साथ बैठा है तो ऐसा नहीं है कि उसको फंगल इन्फेक्शन उससे फैल जाएगा, तो ये समझना बहुत ज़रूरी है। दूसरा ये समझना ज़रूरी है कि ये जो फंगल इन्फेक्शन है 90-95% जो पेशेंट्स हैं जिनमें पाया गया है उनमें या तो डायबिटीज़ है या साथ में स्टीरॉयड यूज़ किया गया है। जिन लोगों को डायबिटीज़ नहीं थी या जिन लोगों को स्टीरॉयड नहीं दिए गया उसमें ये बहुत रेयरली देखा गया है, इट इज़ नॉट अनकॉमन। कई दफ़ा लोग ये कहते हैं कि ऑक्सीजन के साथ ये है इसका लिंक है, लेकिन कई पेशेंट्स ऐसे भी हैं जो घर पे इलाज कर रहे थे जिनको ऑक्सीजन की ज़रूरत नहीं पड़ी, घर पे उन्होंने स्टीरॉयड्स ले लिए और शुगर उनकी कंट्रोल नहीं हुई, उनमें भी म्यूकर माइकोसिस देखा गया है जो हॉस्पिटल में एडमिट भी नहीं हुए। तो एडमिशन एंड ऑक्सीजन इज नॉट वन फैक्टर विच इज डेफिनेटली लिंक्ड विद। कुछ हद तक ये धारणा है कि कई टर्म्स यूज़ किए जाते हैं, ब्लैक फंगस, येलो फंगस, वाइट फंगस, ये समझना ज़रूरी है कि कई टर्म्स जो हैं वो मिसलीडिंग है और जिससे कन्फ्यूजन ज़्यादा हो जाता है। फंगल इन्फेक्शन अगर हम देखें तो इवन जो हम ब्लैक फंगस की बात करते हैं म्यूकर माइकोसिस की, एक्चुअली वो ब्लैक फंगस एक अलग फैमिली है। ब्लैक फंगस का नाम इस म्यूकर के साथ इसलिए जुड़ गया क्योंकि जो इसका कल्चर होता है वो वाइट कलर का फंगल कॉलोनीज आती हैं, वाइट कलर की फंगल कॉलोनीज के साथ ऊपर ब्लैक डॉट्स आ जाती हैं और वो कल्चर में अगर वो थोड़े थोड़े ब्लैक डॉट्स दिखते हैं इसलिए एक जनरल टर्म में ये ब्लैक फंगस का नाम इसको दे दिया गया। लेकिन अगर हम फंगल इन्फेक्शंस की बात करें तो इन जनरल जो हम फंगल इन्फेक्शंस देखते हैं वो या तो म्यूकर माइकोसिस होते हैं जो हम आजकल कह सकते हैं बहुत ज़्यादा देखा जा रहा है, और फंगल इन्फेक्शन है जैसे कैंडिडा है, एक और फंगस इन्फेक्शन एस्परजिलोसिस, क्रिप्टोकोकस, हिस्टोप्लाज्मा और एक और होता है कॉक्सीडोमाइकोसिस, इस टाइप के फंगल इन्फेक्शन हैं। जिन लोगों की इम्यूनिटी कम होती है उनमें जो हम ज़्यादातर देखते हैं वो म्यूकर माइकोसिस है, कैंडिडा है या एस्परजिलस इन्फेक्शन है। म्यूकर का आपको पता ही है कि ये एक फंगस है जो अब ज़्यादा देखा जा रहा है, स्पेशली कोविड के साथ अगर स्टीरॉयड और डायबिटीज़ जुड़ा जाए। और ये जो फंगल इन्फेक्शन है ये मेनली जो है साइनसिस में, जिसको हम राइनो ऑर्बिटल म्यूकर माइकोसिस कहते हैं, राइनो ऑर्बिटल सेरेब्रलर म्यूकर माइकोसिस, जो साइनसिस में, नाक में, साइनसिस में, ऑर्बिट जो आंख के अराउंड बोन है उसमें और ब्रेन के अंदर जा सकता है। ओकेजनली ये लंग्स में पाया जाता है जिसको हम पल्मोनरी म्यूकर माइकोसिस कहते हैं, और कभी कभी ये आंतनी में भी देखा जाता है, गैस्ट्रोइंटेस्टाइनल ट्रैक में भी देखा जाता है। कोरोना की त्रीजी लहर अंगे एम्स नु मोटू निवेदन, त्रीजी लहर में बाळक ऊपर असर थशे तेवुं न कही शकाय, पहली बीजी लहर में बाळक ऊपर ऊंची असर, अमने लागतुं नथी कि त्रीजी लहर में बाळक ऊपर संक्रमण नी वधारे असर थाय, डॉक्टर रणदीप गुलेरिया नु निवेदन। आपणे तैयारी तो करवी ज पड़शे, मोटा भागना किस्सामां बाळकोने दाखल करवा पड़ता नथी। तेमणे जणाव्युं कि आपणे होस्पिटलोमां पण जोयुं छे कि बाळको दाखल थया ते गंभीर प्रकारना रोगवाळा छे, स्वस्थ बाळकों में तेना हळवा केस जोवा मळ्या छे। आंगे वैज्ञानिक तर्क आपता तेमणे कह्युं कि कोरोना वायरस जे रिसेप्टर ना सथवारे शरीर में घुसे छे ते रिसेप्टर बाळकों में ओछा प्रमाण में जोवा मळे छे। વધુમાં કહ્યું કે અત્યાર સુધી થયેલા મ્યુટેશન છતાં પણ વાયરસ મહદ અંશે એકનો એક જ છે। ગુલેરિયાના જણાવ્યા મુજબ જે લોકો બાળકોના પ્રભાવિત થવાથી સંભાવના વ્યક્ત કરી રહ્યા છે તેમને લાગે છે બાળકોને અત્યાર સુધી કોરોના થયો ન હોવાને લીધે થશે। તેમને લાગે છે કે આગામી લહેરમાં બાળકોમાં વધારે ચેપ ફેલાઈ શકે છે, પરંતુ અત્યાર સુધી તેનો કોઈ સંકેત મળ્યો નથી। તો અગર હમ ડેટા દેખે ફર્સ્ટ વેવ કા સેકન્ડ વેવ કા તો ડેટા બહોત સિમિલર હે ઓર યહી दर्शाता है कि जो बच्चे हैं वो प्रोटेक्टेड रहते हैं, उनको कम इन्फेक्शन होता है, और अगर इन्फेक्शन भी होता है तो बहुत माइल्ड रहता है। और ये वायरस तो वही है, वायरस तो चेंज नहीं हुआ है, तो इसलिए ऐसा कोई लक्षण, ऐसा कोई इंडिकेशन नहीं है कि जो थर्ड वेव है उसमें बच्चों में ज़्यादा होगा। और ये इसलिए जिसका एक हाइपोथेसिस वो ये है कि जो वायरस है वो एस रिसेप्टर्स के साथ बॉडी के अंदर एंटर करता है और बच्चों में ये रिसेप्टर्स रिलेटिवली कम है एज कम्पेयर टू अडल्ट्स। ये एक हाइपोथेसिस है कि बच्चों में क्यों कम देखा जाता है। लेकिन अभी तक जो डेटा है दोनों वेव्स का उसमें बच्चों में ये कम
पाया गया है, इसलिए ऐसा नहीं लगता कि बच्चों में आगे जाके पाया जाएगा, आगे सीवियर इन्फेक्शन होगा या ज़्यादा इन्फेक्शन होगा। जिन लोगों ने इस थ्योरी को आगे बढ़ाया वो उनका ये कहना है क्योंकि बच्चों में अभी तक हुआ नहीं है इन्फेक्शन, वो प्रोटेक्टेड हैं, इसलिए अगले वेव में शायद उनको ज़्यादा इन्फेक्शन हो सकता है प्रोपोर्शनली। लेकिन इसमें कोई अभी तक एविडेंस नहीं है कि बच्चों में सीवियर इन्फेक्शन होगा या उनको ज़्यादा केसेस उसके आगे वाले वेव में पाए जाएंगे। तो तमारा मान्यता सोशल मीडिया प्लेटफॉर्म फेसबुक ट्विटर इंस्टाग्राम बे दिवसमां बंद थई जशे। केन्द्र सरकारनो सोशल मीडिया एथिक्सनो नवा कायदा बे दिवसमां अमली थशे ने आ कायदानी अवगणना करवी सोशल मीडिया कंपनीओने भारे पड़ी शके छे। आ मामले सोशल मीडिया कंपनीओने जाण पण करवामां आवी हती, जो कि 3 महीनाथी मुदत पछी पण फेसबुक ट्विटर के इंस्टाग्राम जेवी सोशल मीडिया कंपनीओए नियमोना पालनमां कोई रुचि दर्शावी नथी। एवामां सवाल ए छे, શું ભારત સરકાર આ કંપનીઓને વધુ મુદત આપશે કે 2 દિવસમાં ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ભારતમાં બંધ થઈ જશે? મહત્વનું છે કે 25 ફેબ્રુઆરી 2021ના રોજ ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે સોશિયલ મીડિયા કે ડિજિટલ મીડિયા એથિક્સ કોડને લાગુ કરવાનું એલાન કર્યું હતું। આ નવા કાયદામાં સોશિયલ મીડિયા ડિજિટલ પ્લેટફોર્મ કે ઓટીટીને આવરી લેવામાં આવ્યા છે, જેથી કોઈપણ પ્રકારની વાંધાજનક કે ભ્રામક સામગ્રીમાં પ્રસાર પર પ્રતિબંધ મૂકી શકાય। સરકારે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ કંપનીઓને તે લાગુ કરવા માટે 3 મહિનાનો સમય પણ આપ્યો હતો, જે આજે પૂરો થઈ ગયો છે। અને એટલે જ સવાલ ઉઠી રહ્યા છે કે શું કાયદાને ન ગણકારથી આ સોશિયલ મીડિયા કંપનીના પ્લેટફોર્મ્સ બંધ થઈ જશે? તો બાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસી લાપતા। મેહુલ ચોકસીના વકીલે આપી છે અંગેની માહિતી। એન્ટીગુઆ પોલીસ કરી રહી છે ચોકસીની શોધખોળ। મેહુલ ચોકસીનો પરિવાર છે ચિંતિત। મહત્વનું છે કે પીએનબી ગોટાળા બાદ આરોપી નીરવ મોદી અને મેહુલ ચોકસી દેશની બહાર જતા રહ્યા હતા। નીરવ મોદી લંડનમાં છે, જેના પ્રત્યાપણની પ્રક્રિયા ચાલી રહી છે, જ્યારે મેહુલ ચોકસી એન્ટીગુઆમાં શરણું લીધું હતું। મેહુલ ચોકસીએ સીબીઆઈ અને ઈડીએ વોન્ટેડ જાહેર કર્યો છે। હાલ તો તે ગાયબ છે। ચોકસીના વકીલના નિવેદન પ્રમાણે તે પોતાના ઘરેથી એક પ્રસિદ્ધ રેસ્ટોરન્ટમાં ભોજન માટે નીકળ્યા હતા, ત્યારબાદ લાપતા છે। પોલીસ તેની શોધખોળ કરી રહી છે। રાહત ક્યારે વાત તેની કરીશું। બુધવારની કેબિનેટ બેઠક બાદ ખેડૂતોને મળી શકે છે સારા સમાચાર। વાવાઝોડાને કારણે કૃષિમાં થયેલા નુકસાનીનો આ સર્વે પૂર્ણતાને આરે છે। ઉનાળુ પાક અને બાગાયતી પાકમાં થયેલા નુકસાનીનો આ સર્વે આગામી 2 દિવસમાં થઈ શકે છે। સર્વે બાદ રાજ્ય સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી પણ શક્યતાઓ। રાજ્યમાં હાલ કૃષિમાં થયેલા નુકસાનીના સર્વે માટે 600થી વધુ ટીમો કાર્યરત। ચાલતી વાવાઝોડાના કારણે ઉનાળુ પાક અને બાગાયતી પાકને થયું છે વ્યાપક નુકસાન। અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર અને બોટાદ સહિત પ્રભાવિત જિલ્લાઓમાં હાલ ચાલી રહ્યો છે સર્વે। તો સુરતમાં તાવતી વાવાઝોડાને કારણે થયેલા નુકસાનીનો સર્વે હવે પૂરો થયો। 757 ગામોમાં 33% પાકને નુકસાન થયું છે। કુલ 5826 હેક્ટર પાકમાં નુકસાન। ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન થયું છે। 3375 હેક્ટર ડાંગરના પાકમાં નુકસાન થયું। 789 હેક્ટરમાં રહેલા કેળના પાકને નુકસાન થયું છે। તો ખેડૂતોને જે નુકસાન થયું છે તેનો સર્વે હવે પૂરતાના આરે છે। સુરતના અમુક ગામડાઓ છે ત્યાં ખેડૂતોનો જે પાક છે તેને સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે, તેનો સર્વે કરવામાં આવી રહ્યો છે। 3375 હેક્ટર ડાંગરના પાકમાં મોટું નુકસાન, 779 હેક્ટરમાં રહેલા કેળના પાકમાં નુકસાન થયું છે। તાવતી વાવાઝોડાને કારણે થયેલા નુકસાનીનો સર્વે હવે અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવી રહ્યો છે। સુરતમાં સર્વે પૂર્ણતાને આરે છે। કુલ 5826 હેક્ટર પાકમાં નુકસાન થયું છે। ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન થયું છે। નુકસાનીનો સર્વે કરીને ખેડૂતોને તેની રકમ ચૂકવવામાં આવશે। 3375 હેક્ટરમાં ડાંગરના પાકને નુકસાન થયું છે। તો આ સિવાય અલગ અલગ જે ગામો છે અને સાથે તે ગામોને નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે અને આ ઝડપથી સર્વે કરવામાં આવે તેવી કામગીરી કરવામાં આવી રહી છે। યુદ્ધના ધોરણે ખેડૂતોને રાહત મળે એટલે કે નુકસાનીનો સર્વે અને બાદ ખેડૂતોને જે પેકેજ આપવાનું છે તે પેકેજ તેમના સુધી પહોંચી રહે તેની કામગીરી હાથ ધરવામાં આવશે। ત્યારે સુરતમાં 3375 હેક્ટર ડાંગરના પાકમાં
नुकसान थयुं छे। जे आंकड़ो सामे आव्यो छे सौथी वधारे नुकसान डांगरने थयुं छे। म्युकोरमाइकोसिस महामारी बात तेनी करीशुं। सूरत में म्युकोरमाइकोसिस नो कहर यथावत छे। सारवार दरमियान बे दर्दीओना मौत थया छे। सिविल अने फीमेल हॉस्पिटल में लई गया था सारवार। 18 दर्दियों ने सर्जरी करवामां आवी छे। म्युकोरमाइकोसिस ना दर्दियों ने दाखिल कराया। बंने सरकारी हॉस्पिटल में 170 दर्दियों सारवार हेठळ छे। सतत केसों म्युकोरमाइकोसिस ना दर्दियों ना वधी रह्या छे। सिविल अने स्मीमेर हॉस्पिटल में सारवार लई रह्या था बे दर्दियों तेमना मौत निपजा छे। 18 दर्दियों ने सर्जरी करवामां आवी छे। सूरत ज नहीं परंतु सौराष्ट्र अमदावाद राजकोट तमाम जगह पर म्युकोरमाइकोसिस ना केसों वधी रह्या छे। कोरोना माथी जारे राहत मळी छे त्यारे म्युकोरमाइकोसिस नो कहर हवे वर्ताई रह्यो छे। 200 जेटला जे दर्दीओ छे तेमने सर्जरी करवामां आवी अमदावाद में। त्यारे सूरत में 18 जेटला दर्दीओनी सर्जरी करवामां आवी तेमांथी बे लोकोना मौत निपज्या छे। तो म्युकोरमाइकोसिस की सारवार माटेना इंजेक्शन अंगे कांग्रेसे तंत्र पर आकरा प्रहारों कर्या। कांग्रेसना प्रवक्ता मनीष जोशीए प्रहार करता कहू म्युकोरमाइकोसिस इंजेक्शन माटे एमसी पासे कोई नीति नहीं। इंजेक्शन न होवाथी एमसी हॉस्पिटल में बाउंसर गोठवी दीधा छे। इंजेक्शन की काळाबजारी थाय छे परंतु दर्दी ने नहीं मळता। म्युकोरमाइकोसिस दर्दीओ माटे तंत्रए योग्य व्यवस्था नहीं करी। इंजेक्शन अंगे सरकार मात्र जाहेरातो करे छे परंतु दर्दी ने अपाता नहीं, जेथी सरकारे जाहेरातना बदले हवे जाहिर हित माटे काम करवुं जोईए। म्युकोरमाइकोसिस बाबत अंगे अफरातफरी में कॉर्पोरेशने पोते जाहरात करी पर प्रेस नोट में तारीख पर नहीं लिखी। नीति तो कोई नहीं क्या मैसे के रीते मैसे कई तारीख थी केटला वागे मैसे एनु तो कोई उल्लेख नहीं। तारीखनो पण उल्लेख करी नहीं सक्या। एमने पहला जेम जाहरात करी थी ए रीते जाहरात कर दी थी कॉर्पोरेशने और एलजी हॉस्पिटल आगे अगौ पण 3-3 दिवस थी जे लोग म्युकोरमाइकोसिस दर्दियों जेना स्वजनों लाइन में ऊभा है पर एमने क्या मरता नहीं। आज तो जाणवा मळे छे के गई काल थी तो बाउंसरो पण मूकी दीधा जेथी करीने अहीं इंजेक्शन ने बदले जो कोई स्वजन पोताना दर्दी ने बचावा पोताना सगावाला ने बचावा माटे कंई उश्केरात में आवे तो एमने बाउंसरो द्वारा ट्रीटमेंट आपवानी। तो कोरोना बाद थतो म्युकोरमाइकोसिस हवे घातक बनी रह्यो छे। सूरतना तबीबे 1.5 મહિનામાં આંખની 8 સર્જરી કરી 80માંથી 19 દર્દીને કાઢવી પડી રહી છે આંખ। મ્યુકોરમાઇકોસિસના રોજના 3-4 કેસ આવતા હોવાની વાત પણ કરી। મ્યુકોરમાઇકોસિસના કેસમાં જ્યાં અસર થઈ હોય તે ભાગ તરત જ કાઢી નાખવો પડે છે। મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનની અછત સર્જાઈ રહી છે। 2 મહિનામાં આવી જાય છે રિકવરી। જો શરૂઆતમાં દર્દી આવી જાય તો બચાવી શકાય છે। समग्र राज्य में म्युकोरमाइकोसिस दर्दियों छे तेनी संख्या सतत वधी रही छे। अने तेमां पण खास करीने सूरत नी जो बात करीए तो सूरत में सतत जे केसों नी संख्या वधी रही छे। सरकारी हॉस्पिटल नी साथे खानगी हॉस्पिटल में पण जे दर्दियों छे ते दर्दियों नी संख्या वधी रही छे। साथोसाथ जे सर्जरी कर्या बाद केटलाक जे दर्दियों छे तेमने आग गुमावानो पण वारो आव्यो छे। त्यारे आपणी पासे ईएनटी स्पेशियलिस्ट जोड्या छे, तेमनी साथे आपणे वातचीत करशुं। जी सर, जे रीते म्युकोरमाइकोसिस जे दर्दियों जोवा मळी रह्या छे, केटला दर्दियों आवी रह्या छे, तेमनी शुं परिस्थिति होय छे? पहेला अमारी पासे वर्षमां 2-3 केस आवता हता, पण छेल्ला 2 મહિનામાં એકદમ ઉભરો આવ્યો છે। અને લાસ્ટ 1.5 મહિના પહેલાં તો એકદમ એવા એક સાથે પેશન્ટ, મતલબ રોજ તમે ઉપડી જો ટોપડીમાં તમને 8-10 પેશન્ટ મળે જે મ્યુકોરમાઇકોસિસ લઈને આવેલા છે। પેશન્ટની મેઇન કમ્પ્લેન્ટ શું હતી? અને જ્યારે સ્ટાર્ટિંગમાં જ્યારે અમારી પાસે આવ્યા તો પેશન્ટ થોડા મોડા આવ્યા, મોડા મતલબ ખબર જ નથી પડતી કે આ છે શું, બિકોઝ બિચારા કોવિડમાંથી માંડ બહાર આવેલા હતા। કોવિડ પતીને 10-15 દિવસ થયા હતા અને સ્ટાર્ટિંગમાં તમારી પાસે એવા કે સીધા એ લોકોને આંખની રોશની જતી રહી હતી, આંખ બહાર આવી ગયેલો હતો। તો પછી અમારે એ પેશન્ટને તાત્કાલિક રિપોર્ટ કરીને તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું। અને જે તમને ખબર જ છે કે મ્યુકોરમાઇકોસિસ આપણને શરીરમાં એન્ટ્રી ક્યાંથી કરે, તો નાકના દ્વારા શ્વાસ હવામાંથી જાય, આપણે શ્વાસ લઈએ શ્વાસમાંથી અંદર જાય છે અને સાઇનસની અંદર બેસી જાય। સાઇનસની અંદર મ્યુકોરમાઇકોસિસ અરાઉન્ડ 5-7 દિવસ રહે અને પછી એને ધીરે ધીરે આંખમાં એન્ટ્રી મળે। આંખમાં એન્ટ્રી મળે તો આંખની અંદર જાય, પછી 24 કલાક કે 48 કલાકમાં આંખ આખી ખરાબ કરી નાખે, આખી નસ ખાઈ જાય, આંખમાં દેખાવાનું બંધ થઈ જાય, આંખ બહાર આવી જાય,
અને પછી હજી બી આપણે એને એને ખબર ના પડે તો એ પછી બ્રેનમાં જતું રહે અને બ્રેનમાં જયા પછી પેશન્ટને બચાવવું અઘરું પડી જતું હોય છે. છેલ્લા 1.5 મહિનામાં બહુ જ ઉભરો આવ્યો છે અને મેં જ પોતાએ ટોટલ 80 ઓપરેશન કરી નાખ્યા મ્યુકોર માઇકોસિસ પેશન્ટના. એમાંથી મારે 19 પેશન્ટને અમારે ઓફથલ સર્જન સાથે આંખ કાઢી પડેલી હતી અને એમાંથી બીજા 10 થી 15 પેશન્ટના તાળું બી કાઢવું પડેલું હતું. એટલે મ્યુકોર માઇકોસિસ એક પ્રકારનો અમે કહીએ કે લોકલ કેન્સરની જેમ ટ્રીટ કરીએ, જ્યાં જે વસ્તુ ખરાબ હોય એને તે વસ્તુ કાઢી નાખવાની હોય. ઓપરેશનમાં એવું છે કે પેશન્ટ જો અમારી પાસે વહેલા આવી જાય, જો સાઇનસ પૂરતું હોય ખાલી, તો અમે લોકો એન્ડોસ્કોપિક સર્જરી એટલે નાકની અંદરથી આખું ઓપરેશન થઈ જાય અને એન્ડોસ્કોપિકલી જેટલું બી ખરાબ ભાગ છે કાઢી નાખીએ. તો એ કેસમાં ખોડખાપણ ઓછું થાય છે, વધારે કંઈ એ બી થતું નહીં. ખાલી નાકમાં જ્યારે આપણે અંદરથી ઓપરેશન કરીએ છીએ તો અંદર મોટો ખાડો પડી જતો હોય છે, તો પોપડા જમતો હોય નાકમાં, તો એકાદ મહિના રહે, બાકી બીજું કંઈ જ પ્રોબ્લેમ નથી આવતો. પણ એકવાર આંખમાં જતું રહીને આંખ કાઢવી પડે તો તમને ખબર જ છે કે આંખ કાઢ્યા પછી કેટલી કેવી ખોડખાપણ થઈ, આંખ પેશન્ટની હોય જ નહીં, આખું આ ભાગ આખું બંધ થઈ જતું હોય છે. તો એ કેસમાં પેશન્ટ મેન્ટલી બી બહુ બધું એ થતું હોય છે કે આંખ વગર જીવવું, એક જ આંખ સાથે જીવવું, અને પછી એ પેશન્ટને અગર થોડું બ્રેનમાં બી ગયું હોય તો ઇન્જેક્શન એમ્ફોટેરિસિન કે પોસાકોનાઝોલને બધી ગોળીઓ છે તે લાંબા ટાઈમ સુધી, અમુક વાર તો અમે 2-3 મહિના સુધી આપવી પડતી હોય છે. અને જેટલું મતલબ અમે એ જ કહેવા માગીએ કે પેશન્ટ જેટલું જલ્દી અમારી પાસે આવશે, સાઇનસ પૂરતું આવશે, તો અમે એમ્ફોટેરિસિન ખાલી 15 દિવસ આપીને બંધ કરી દેતા હોઈએ છીએ. પણ એકવાર જો વધી ગયું હોય, આંખમાં ગયું હોય, તો અમારે એમ્ફોટેરિસિન મહિના સુધી આપવું પડે છે. એટલે અમારી ઈચ્છા એ છે કે પેશન્ટ જેટલા વહેલા આવે તો ઓછું ખોડખાપણ થાય અને 100% રિકવરી મળી જાય. કંપની પાસે એટલું બધું લોડ આવી ગયું છે, કંપની બિચારી થાકી ગઈ છે કે ઇન્જેક્શન બનાવે કઈ રીતે, તો બી એ લોકો બનાવે છે, પણ એની સામે એટલા બધા કેસીસ છે. આખા સુરતમાં જોઈ લો કે તમે ગુજરાતમાં જોઈ લો, અમદાવાદ, બધે જ કેસીસ વધારે છે, અને ઇનફેક્ટ આખા ઇન્ડિયામાં કેસીસ વધારે છે. તો એટલા બધા કેસ વધી ગયા છે, તો ઇન્જેક્શન મળવા મુશ્કેલ થઈ ગયા છે. તો આમાં શું છે કે અમારું ઓપરેશન જે છે તે 50% કામ કરે, ઓપરેશન કરીને અમે બગાડ કાઢ નાખીએ અને બાકીનું કામ ઇન્જેક્શન કરતા હોય છે. પણ ઇન્જેક્શન નથી મળતા તો અમે લોકો સાદા ઇન્જેક્શન આપીએ છીએ, કાં તો પછી પોસાકોનાઝોલ એક ગોળી આવે છે, એટ્રાકોનાઝોલ ગોળી છે, એ બધી અલગ અલગ પ્રકારની ગોળીથી આપી આપીને, ખાલી એવું છે કે ગોળી અમે લાંબા ટાઈમ સુધી આપવી પડે છે, તે અમે આપીએ અને પછી જેટલું થાય એટલું પેશન્ટને આ બીમારીમાંથી બહાર કાઢવાની કોશિશ કરીએ છીએ. ઇન્જેક્શનને જો ઇન્જેક્શન મળી જાય અને ઓપરેશન ટાઈમસર થઈ જાય તો એના જેવું કશું જ નહીં, પેશન્ટને બહુ સરસ રિકવરી આવે છે. હાલમાં કેટલા કેસો રોજ આવી રહ્યા છે? અત્યારે થોડા કેસીસ ઓછા થયા છે, હમણાં 2-3 દિવસમાં છેલ્લા મને 3-4 કેસ મળે છે દિવસના, જે પહેલાં મને 8-10 કેસ મળતા હતા. તો આ હતા તબીબ જોયો, સ્પષ્ટપણે કહ્યું છે કે મ્યુકોરમાઇકોસિસ જે દર્દીઓ છે તે દર્દીઓની 80થી વધુ સર્જરી તેમણે કરી છે અને 19 જેટલા જે દર્દીઓ છે તેમની આંખ કાઢવાની પણ નોબત આવી છે. કેમેરામેન દેવંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.